नमस्कार विद्यार्थी मित्रों, श्री सत्यसाई लक्ष्मीमोहन विद्यालय मोवास। चालो बाळको, आजे धोरण चार विषय गुजराती। तो बाळको आजे आपने पूरक वाचन त्रण नो अभ्यास करवाना छे। तो बाळको पूरक वाचन त्रण सोनेरी पंखी। तो चालो बाळको हवे आपने सोनेरी पंखी नो पाठ नो अभ्यास करीशुं। बाळको पूरक वाचन त्रण सोनेरी पंखी। तो बाळको आ पाठ कोणे लख्यो छे? श्रद्धा त्रिवेदी। तो चालो बाळको हवे आपणे सोनेरी पंखी पाठनो अभ्यास करीशुं। तो बाळको नंदनना मामा शहेरमां रहेता हता। एकवार नंदनना मामा नंदनना घेर आव्या। एटले के बाळको नंदनना मामा क्यां रहेता हता? शहेरमां रहेता हता। ते एक दिवस एटले के एकवार नंदनना मामा नंदनना घरे आवे छे। त्यारे बाळको सवारना 10 વાગ્યા હતા, પણ નંદન ઊંઘતો હતો। 11 વાગ્યાની તો નિશાળ હતી। મામાને ખૂબ નવાઈ લાગી। તેમણે નંદનને જગાડ્યું। નંદન ઉઠ્યું। સમય થોડો હતો તેથી તેણે ઝટપટ એટલે કે ઝટઝટ ખાઈ લીધું ને ગયો નિશાળે। નંદનની મમ્મી કહે, આવું જ થાય છે, ભારે ઉઘણસી, એટલે કે બાળકો ઊંઘણસી એટલે કે ઊંઘ્યા કરવાની ટેવવાળું, તેને શું કહેવાય છે? ઊંઘણસી। નંદન મોડો ઉઠે ત્યારે લેસણ પણ કરવાનો સમય જ ભાગ્યે જ મળે છે। રાતે થાકેલો ઊંઘે છે। એક દિવસ માથું દુખે અને એક દિવસ પગ દુખે એવું થાય છે। મામા 2-3 દિવસ રહ્યા। તેમણે જોયું કે નંદન મોડો જ ઉઠે છે અને તેથી કંઈક જ કરી શકતો નથી। 2-3 દિવસ પછીની વાત છે। નંદન અંદરના રસોડામાં સૂતો હતો। જાગી તો ગયેલો, પણ પથારીમાં ખાલી પડી રહેલો હતો। નંદનની મમ્મીને મામા કહેતા હતા, જો બહેન એક ખાનગી વાત। તો ખાનગી એટલે કે બાળકો અંગત વાત, તેને શું કહેવાય છે? ખાનગી વાત। કહું, એવું સાંભળ્યું છે કે એક સોનેરી પંખી છે। સોનેરી એટલે કે બાળકો સોના જેવા પીળા રંગનું, તેને શું કહેવાય છે? સોનેરી। જે કોઈ એ પંખીને જુએ તો પછી એનો બેડો પાર થઈ જાય। એટલે કે બાળકો જે સોનેરી પંખી છે એને જે જોઈ તો એનો શું થાય છે બાળકો? બેડો પાર થઈ જાય છે। શરીર પણ સારું રહે અને મન પણ, તેથી તે માણસ બધાય કામ સારી રીતે કરી શકે। એ પંખી મારા વિનુએ જોયું, ત્યારથી તે કેવો હટ્ટોકટ્ટો થઈ ગયો છે ને ભણવામાં આગળ। આ તારા નંદન કરતાં ઉંમરમાં નાના છે, પણ દેખાય છે કેવો મોટો। એવી વાત કોણ કરતો હતો બાળકો? નંદનના મામા। કોને? નંદનની મમ્મીને। આ સાંભળી નંદનની મમ્મીએ કહ્યું, પણ એ સોનેરી પંખી હોય છે ક્યાં? એ દેખાય ક્યારે? મામા કહે છે, એ જોવા માટે તો વહેલા ઉઠવું પડે, સીમમાં જવું પડે। સીમ એટલે કે બાળકો ખેતર કે ગામની હદ હોય તેને શું કહેવાય છે બાળકો? સીમ। ત્યાં ખુલ્લી જગ્યાએથી એ બહુ સરસ દેખાય। વળી એ પંખી એવું છે ને કે ઓછામાં ઓછું 2-3 મહિના એની પાછળ પડીએ ત્યારે માંડ દેખાય અને ઓળખાય। બહેન, મારું કામ હવે પૂરું થઈ ગયું છે, એટલે આજ હું જાઉં, કોઈક વાર કાગળ પત્ર લખજો। એટલે કે બાળકો આટલું કહે છે અને નંદનના મામા ત્યાંથી રવાના થાય છે। આ બધી વાત નંદન અંદર પડીએ પડીએ સાંભળતો હતો। તેને થયું, વિનુની જેમ જો મને સોનેરી પંખી જોવાનું મળી જાય તો બસ મારોય બેડો પાર, એ જોવા વહેલું ઉઠવું પડે એટલું જ ને। તે રાત્રે તેના પપ્પાને એવું કહીને સૂતો કે મને વહેલો 5 વાગ્યે ઉઠાડજો। તેની આ વાત સાંભળીને
તેના મમ્મી પપ્પાને આશ્ચર્ય થયું. આશ્ચર્ય એટલે કે બાળકો નવાઈ થઈ, સાથે સાથે આનંદે થયું. બીજા દિવસે નંદન વહેલી સવારે ઉઠ્યો ને ફરવા ગયો. ગામના તળાવ કિનારે આવેલા મંદિરમાં ગયો. ત્યાં ઘણા લોકો આવેલા હતા. આજ સુધી તેને તો આવી કંઈ ખબર જ ન હતી. ફરતો ફરતો ઘણીવારે તે ઘરે પહોંચ્યો. થાક્યો તો હતો, પણ ખુલ્લી હવામાં ફરવાથી તેને સારું લાગ્યું હતું. મમ્મીએ તૈયાર કરેલું દૂધ પી લીધું ને પછી નાહી ધોઈને લેસન કરવા બેઠો. લેસન પણ બધું થઈ ગયું. બધા કામ શાંતિથી કર્યા ને સમયસર શાળાએ પણ ગયું. પછી તો તેનો આ ક્રમ ચાલતો રહ્યો. કોઈક વાર તે ઉત્તર દિશામાં જતો તો કોઈક વાર દક્ષિણમાં. થોડા દિવસોમાં તે આખી સીમા ફરી વળ્યું. હવે તેની તબિયત પણ સુધરવા માંડી હતી. કોની બાળકો? નંદનની. ગાલ ભરાયા હતા. તેને નવું કામ કરવાનું મન થતું હતું. મહિના પછી તો એવી સ્થિતિ થઈ કે તેને ઉઠાવવો પણ પડતો નહીં. તે જાતે જ ઉઠી જતો. એમ કરતાં કરતાં 2 મહિના થઈ ગયા, પણ નંદનને પેલું સોનેરી પંખી દેખાયું જ નહીં. દરમિયાન તેની શાળામાં પરીક્ષા આવી. તેણે તે ઉત્સાહથી આપી. શું પરીક્ષા? બીજે અઠવાડિયે તેનું પરિણામ આવ્યું ત્યારે બધાને ખૂબ આશ્ચર્ય થયું. કાયમ 3 વિષયમાં નાપાસ થનાર નંદન આ વખતે 3જા નંબરે પાસ થયો હતો. સૌએ તેને ખૂબ જ અભિનંદન આપ્યા. તેને તે ખૂબ જ ગમ્યું. તેને થયું કે સોનેરી પંખી તો હજુ જોયું નથી, છતાંય આટલું સરસ હું ભણી શકું છું, આટલો બધો લાભ થયો છે, તો પછી જ્યારે એને જોઈશ ત્યારે કેટલો લાભ થશે, એવું પણ વિચારે છે બાળકો નંદન. તે બીજા દિવસે નિયમ મુજબ વહેલો ફરવા ગયો. તળાવને કાંઠે ઊભા ઊભા તે ચારે તરફ જોઈ રહ્યો હતો. સવારનો શીળો પવન ખાઈ રહ્યો હતો. દૂર દૂર સૂર્ય ઉગી રહ્યો હતો. તે એક ઝાડના થડ નીચે બેઠો. પંખીઓ કલરવ કરતા આમ તેમ ટોળામાં જઈ રહ્યા હતા. કેસરવણિયા સૂર્યની કિનારી દેખાય. ધીમે ધીમે સૂર્ય ઊંચો આવતો ગયો. તે જોઈને જ રહીને અચાનક તેને સૂજ્યું. શું મામાએ જે સોનેરી પંખીની વાત કરી હતી તે આ સૂરજ તો નહીં હોય? તે ઘરે ગયો ને મામાને પત્ર લખવા બેસી ગયો. પૂંજ્ય મામા, તમે જે સોનેરી પંખીની વાત કરી હતી તે મને લાગે છે કે સૂર્ય હશે. એને મેં જોયું. રોજ જોઉં છું ને રોજ જઈશ. હવે તે જોવા માટે દૂર સુધી જવું નહીં પડે. માત્ર વહેલા ઊઠી અગાસીમાં ઊભો રહીશ તોય હવે એ સોનેરી પંખી દેખાશે. હું 3જા નંબરે પાસ થયો છું. હવે હું જરૂર 1લા નંબરે પાસ થઈશ. તો બાળકો, આ પત્ર કોણ લખે છે? નંદન. કોને બાળકો? એના મામાને. તો બાળકો, લી તમારો નંદન, એવું શું લખે છે બાળકો? નંદન. કોને બાળકો? એના મામાને. તો બાળકો, આ પાઠ આપણો અહીંયા પૂર્ણ થાય છે. તો બાળકો, આ પાઠ પરથી કેટલાક પ્રશ્નો છે, એ પ્રશ્નોના જવાબ તમારે ગુજરાતીની નોટબુકમાં પણ લખવાનું છે અને ગુજરાતીની સ્વાધ્યાયપોથીમાં પણ લખવાનું છે. તો બાળકો, આજનું લેસન છે પ્રશ્ન 1. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધો. તો બાળકો, પ્રશ્ન 1માં પહેલું, નંદન કેમ કંઈક જ કરી શકતો નથી? બીજો વિકલ્પ છે બાળકો, નંદન વહેલો ઉઠવા લાગ્યો કારણ કે. હવે બાળકો, ત્રીજો વિકલ્પ છે, નંદન વહેલો ઉઠી ફરવા જવા લાગ્યો તેથી શું થયું? હવે બાળકો, પ્રશ્ન 2,
નીચેના દરેક પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો. તો બાળકો, પ્રશ્ન બેમાં પહેલું, કોનો બેડો પાર થઈ જાય? બીજું છે બાળકો, નંદન વહેલી સવારે ઉઠીને ક્યાં ફરવા ગયો? ત્રીજું છે બાળકો, મામાએ સોનેરી પંખીની વાત કરી તે શું હશે? હવે બાળકો પ્રશ્ન ત્રણ, યોગ્ય શબ્દ વડે નીચેની ખાલી જગ્યાઓ પૂરો. તો બાળકો, એમાં એકથી ત્રણ ખાલી જગ્યા છે, એ ખાલી જગ્યા તમારે શું કરવાની છે? પૂરવાની છે. હવે બાળકો પ્રશ્ન ચાર, નીચેના શબ્દોની સાચી જોડણી લખો. તો એમાં બાળકો એકથી ચાર છે, એની સાચી જોડણી તમારે લખવાની છે. તો બાળકો, આ લેસન તમારે ગુજરાતીની નોટબુકમાં લખવાનું છે અને ગુજરાતીની સ્વાધ્યાયપોથીમાં લખવાનું છે. પછી બાળકો, લેસન લખાઈ ગયા બાદ તમારે એનો ફોટો પાડીને મોકલવાનો રહેશે. ધન્યવાદ.